બેટા દાંત કાઢો. દાંત જ કાઢે ને તમારે? હું આને નહીં લઈ જતો હોય. કેથી લઈ ગયા? હમણાં એક દીકરી મને કે ડ્રેસ લેવો છે. મેં કીધું બાપા આપણામાં ડ્રેસ ન હોય, જીમી કાપડા પહેરસ નહીં બરોબર છે. તો કે નહીં ડ્રેસ લઈ દો તો જ આ ન કરના. હું તો ભાઈ જેતપુર લઈ ગયો. મેં કીધું બાપા એક ડ્રેસ લીધે માથાકૂટ ઘરમાંથી પતી હોય ને તો ગો જાય, આપણા 1000 રૂપિયા કોઈરા. દુકાને ગયા ને ભાઈ, દુકાનવાળો કે બોલો બેન હું રેન્જમાં બતાવું. એ કે 1500 વાળો બતાવું, 1000 વાળો ડ્રેસ બતાવું કે 800 વાળો. એ કે 800 વાળો બતાવો ને હાલશે. એ કે એટલે દુકાનવાળો કે પ્લેનમાં બતાવું કે તો કે 800 રૂપિયા હું ઠેઠ પ્લેનમાં બતાવી કે આને બતાવી દઉં ને હાલ છે. કે બોલો કે મારા બાપી કે ડિઝાઇનમાં બતાવું પ્લેનમાં એમ કહું છું. તમારું કરો તે દી આપણે ડ્રેસ લેવા ગયા હતા, ખબર આઈસ્ક્રીમ ના કોણ લીધા હતા? તે કીધું તું લીધા હતા. મેં કીધું તું મને હું ખબર તમને ખાતા ન આવડે. હું તો આમ અવડું ફરીને કોણ ખાતી હતી? તમારા ભાઈએ કોણ તડો હેઠે થી લોંદો માર ઘાઘરા માં થેપાડ્યો. માણા વસાર ભૂંડી લગાડી મને લે. અરે બાપા ભૂંડી તો તું આવી તે તું હું લાગું છું? કાંઈ નથી લાગતા. હું આવ્યા પછી ગામમાં પૂછાવા માંડ્યા. હું પડીને આવ્યા પછી ગામમાં કેવા માંડ્યા બે માણા રોટલો ખાવા આવજો. આ ગામના પૂછાવા જ મને ને તું આવી તેદું નો દે. પેલા એકલા કોઈ બોલાવતું તું જાવતું ને એકલા ન્યા? હા તો તું આવી પેલા દેણું નતું, તું આવી તેદું દેણું થઈ ગયું. હું પૂછે ભાઈ કે તો થાય ને દેણું તો થાય ને બાયડી કરો દેણું થાય ને. મેં કે તમને કીધું તું પણ વાયવા તય તો બહુ અરક પદુડા છાતા. બાપા આવી નોતી ખબર ને તારા બાપે આવી સોફટ કરી નોતી? બીજી માથાકુટ મેલ દે હું ભેગો તો નથી લીધો. હાટે તારે કઈ જોતું હોય ને તો હું લેતો આવી. મારે તમારે ભેગું જવું, તમારી આગળ કઈ મગાવવું નથી. ભેગો તો હું લઈને જ જવાનો. એકવાર બાહાટુ કપછો મગાવ્યો બુસ્કોટ લઈ આવ્યા તા ખબર ને? હવે બુસ્કોટ તારો ડોહો ગોધરાની બાહાટુ વાડીએ પહેરવા ગુડી આવ્યો તો. ઈ બા ઘરમાં પહેરીને આટા મારતા તા ન્યા. પણ હું લેવા ડોસીને ગુડવો જો એમ કહો. પણ હું કાઈ નોત્યતી બા નોત નવા કામ કરે છે. હમણાં એક દી હું સાત બકાલું લેવા ગઈ પાછી આવી તા તો બા ડીવીડી ચાલુ કરીને સાંભળતા તા. એમાંય તને વાંધો ડોસી ભજન સાંભળે એમાંય વાંધો? તમને હું ખબર હોય ભજન ક્યાં સાંભળે છે? હિન્દી પિક્ચર ના ગીત સાંભળે. હું તો જા શાક લઈને આવી તા તો ગીત વાગે એક બાર આજા આજા. હા તા તો બાજુમાંથી મોહન બાબા થોડતા થોડતા આવ્યા. કે ના પેટના છો ડોસીને તમે રિમોટ ગુડવાનું બંધ કરો, તમે મારું ઘર ફેરવશો. પણ હું ઘેરે નોતી બાઈએ લઈ લીધું. ઇલેક્ટ્રિક ના સાધન ડોસી ના હાથમાં હું લેવા ગુડવા? પણ એવું જ કરે છે. મને તો એવું લાગે બા ના મગજમાં હવે ફેર પડી ગયો. ઉમર પ્રમાણે તમે નવું એલજી નું ફ્રીજ નતા લઈ આવ્યા? તમે કીધું તું બે દી સુધી ચાલુ ન કરતી. મેં તો બે દી સુધી ચાલુ ન કર્યું, ત્રીજા દિવસે ચાલુ કરવા ગઈ તો બાઈએ માં ગોદડા ગોઠવીને મૂકી દીધા. તો સારું તારા ડોહા ટાટા થઈ જાય ગરમી. એને કે પટારો લઈ આવ્યા. એ પટારો ને તારા ડોહા ટાટા થઈ જાય તો ઓઢવા થાય. હું ટાટા થઈ જાય એમ કયો? મેં ફ્રીજ ચાલુ નતું કર્યું, નકર બાના તો બુડબુડિયા બોલી જત. હા તું ડોસી ની વાહે લોહણ ખાઈને પડી છો, લકી બુડબુડિયા બોલાવી. હું કઈ નથી પડી ન્યા. એ કામ જ એવા કરે, શ્રાવણ મહિનામાં મંદિરે જતા હતા ન ગહવાનું શીખી આવ્યા. તો સારું તારા ડોહા વધે નહીં ન કહે તો. એમ નહીં, મેં બાને પૂછ્યું તમે નખ હું કામ ગહો છો? તો બા કહેતા હતા હું મંદિરે ગઈ તો બધી ડોસીઓ બેઠી બેઠી નખ ગહતી હતી. કે મેં પૂછ્યું આ નખ ગહવાથી શું થાય? એ કે નખ ગહીએ તો માથામાં વાળ દો તો વાળ આવી જાય. બાઈ આખો શ્રાવણ મહિનો ન ગયા, આખો શ્રાવણ મહિનો ન ગયા, બાને માથે વાળ તો આવ્યા મોઢે મૂછું આવી ગઈ. એ ખોટી ની થામા તો જા મોલા થાંભલે બેઠા ઈ ભાઈ આખો દી નવરાજ હોય નખ ન કહે માથે ટાઇલ પડી ગઈ છે તો. પણ હું ના પાડું ન આવે પણ બા સમજે નહીં તો શું કરું?